રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના નકલંક આશ્રમ રોડ પર એક બંધ મકાનમાંથી થયેલ ચોરીનો આખો બનાવ જોઈએ આ રિપોર્ટમાં. જેતપુર શહેરના નકલંક આશ્રમ રોડ પર કેસરી નંદન સોસાયટીમાં રહેતા રમેશ ગીરી ગોસ્વામીએ તારીખ 2 સપ્ટેમ્બરના રોજ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જૂનાગઢ એક પ્રસંગે ગયા હતા ત્યારે ઘરે તેની પુત્રી પૂનમ એકલી હતી. તેણી ઘરમાં તાળું મારી ચાવી ઘરની બહાર બૂટ ચપ્પલના સ્ટેન્ડ પાસે રાખી કામ પર ચાલી ગઈ ત્યારે રમેશ ગીરી પુત્રને પત્ની સાથે ઘરે પરત આવતા ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને ઘરમાં રહેલ કબાટ પણ ખુલ્લા હતા. કબાટમાં સુટકેસમાં રાખેલ સોનાના સેટ, ચેઇન, પેન્ડલ, બિસ્કીટ તેમજ ચાંદીના સાંકડા સહિતના કુલ 5.5 તોલા સોનાના અને 400 ગ્રામ ચાંદીના દાગીના મળીને કુલ કિંમત ₹1,77,000 મુદ્દામાલની ચોરી થઈ હતી. ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી, જેમાં રૂમમાં રહેલ સુટકેસમાંથી દાગીના ચોરાયા હતા તે સુટકેસના ચેઇનના હૂક સાથે કોઈ બળ પ્રયોગના નિશાન ન હોવાનું FSL રિપોર્ટમાં ખુલતા અને સુટકેસના હૂકમાં મારેલ તાળું મળતું ન હોવાથી પોલીસે ઘરમાં તેમજ ઘર પાસે ઝીણવટ ભરી તપાસ કરતા તાળું મળી આવ્યું હતું. આ ઉપરાંત તાળા પર પણ કોઈ બળ પ્રયોગના નિશાન ન દેખાયા અને તાળાની ચાવી પૂનમ પાસે હોવાથી તે ચાવીથી તાળું ચેક કરતા સંપૂર્ણપણે ચાલુ બંધ થતું હતું, જેથી પોલીસને પૂનમ પર શંકા જતા તેણીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે ચોરી કબૂલી લીધી. ફરિયાદીની દીકરી પૂનમને જૂનાગઢ રહેતા તેના પરિણીત પ્રેમી હિમાલય ઉર્ફે મલય ગૌસ્વામીને પૈસાની જરૂરત હતી એટલે પૂનમે ચોરી કરી. તેની અન્ય જગ્યાએ સગાઈ થઈ હોવાથી ત્યાં તેને પસંદ ન હોવાથી ત્યાં તેનું છૂટું થઈ જાય અને પ્રેમ સંબંધ ટકી રહે, જેથી ચોરીમાં તેનું નામ આવે નહીં અને સગાઈ તૂટી જાય. સાથે જ દાગીના ચોરીને પ્રેમીને આપી દીધા, જેથી પોલીસે પ્રેમી હિમાલયની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે 30 તોલા દાગીના જૂનાગઢમાં સોનીની દુકાન ધરાવતા જિગ્નેશ પાલાને વેચી દીધા હોવાનું કબૂલ્યું. રોજર જેતુસેને નકલન રોડ ઉપર એક ઘરપણ ચોરી થઈ હતી. આ ચોરીમાં શું શું વસ્તુ ચોરાણી હતી અને તેમાં આરોપી કોણ નીકળ્યા અને શું શું વસ્તુ ચોરાણી? જેતપુર શહેરમાં થોડા દિવસો પહેલા એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં એક જે ફરિયાદી છે એમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગયેલા હતા અને થોડી ઘણી રોકડ હતી, એમ કરીને 1,77,000 જેવો મુદ્દામાલ ચોરીમાં ગયેલો હતો. એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી, સીસીટીવીને બધું ચેક કરતા એમાં એમના ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલ હતી. આરોપી તરીકે જે છોકરી છે એનું નામ પૂનમ ઉર્ફે કુંડળી એવું કરીને બોલાવે છે અને બાકીના એક એના કહેવાતા મિત્ર હિમાલય અને એક જે સોની એ જેને એમને દાગીને લઈ અને બિલ વગરના દાગીને લઈ અને એનો ઢાળીઓ બનાવી આપ્યો જિગ્નેશભાઈ પાલા કરીને જૂનાગઢના, એમને એરેસ્ટ કરવામાં આવેલ છે. આ ત્રણેય આરોપીને એરેસ્ટ કરી અને તેમની તમામ પાસેથી મુદ્દામાલ રિકવર કરી અને 100% મુદ્દામાલ રિકવર કરી ત્રણેય આરોપીને ધોરણસર અટક કરવામાં આવી. પૂનમ છે એમને જે ચડાવવામાં આવેલા હતા દાગીના એ અને પૂનમને જે છે એમને પોતાને જે સગાઈ નક્કી થઈ છે ત્યાં એમને પસંદ ન હતું અને એમના એક મિત્ર છે એમની સાથે એમને પ્રેમ સંબંધ હોય એવું ફલિત થતા એમણે આ ચોરીને અંજામ આપેલ છે અને એમની જે કબૂલાત છે એના આધારે એમનું કહેવાનું એમ છે કે જો ચોરીમાં મારું નામ આવે તો મારું છૂટું થઈ જાય તો મારે પણ એ જ જોઈએ છે કે મારું આ જે સગાઈ છે છૂટું થઈ જાય અને મારો જે પ્રેમ સંબંધ છે એ ટકી રહે. આરોપી જે છે પૂનમ એમને કેટલા સમય ત્યાં પ્રેમ સંબંધ હતો? એ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન હજી ચાલુ છે, એમાં બહુ ડિટેલ મારી પાસે નથી, પણ એમ પ્રેમ સંબંધ ધરાવતા હતા અને એના જે મુદ્દામાલ છે એ પણ એમની પાસે જ રાખેલો હતો અને ત્યાંથી પણ રિકવર કરવામાં આવેલો હતો. ગુનાઈ ઇતિહાસ જણાયેલ નથી પણ હજી પોલીસ વેરીફાય કરી રહી છે. પોલીસે પૂનમ હિમાલય અને સોની જિગ્નેશ પાલાની ધરપકડ કરી ચોરાયેલ તમામ મુદ્દામાલ જેમાં ઓગાળી નાખેલ સોનાનો ઢાળિયો સહિત કુલ 2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
હાલ તો ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળતો નથી, પરંતુ પ્રેમિકાના પ્રેમીની પૈસાની જરૂરિયાત તો ન પૂરી થઈ પરંતુ જેલ જરૂરથી મળી ગઈ.